गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण कार्यमां आप सर्व विद्यार्थी मित्रोंनुं हार्दिक स्वागत करूँ छूँ। धोरण 5 विषय गणित गम्मत प्रकरण 4 भाग अने पूर्ण। चलो बधा विद्यार्थी मित्रों અહીંયા ધ્યાન આપો, જુઓ પાઠ્યપુસ્તકના પાના નંબર 57। હવે અગાઉના વિડીયોની અંદર આપણે આ પાઠ્યપુસ્તકના પાના નંબર 57 ઉપર આપેલી આ ભાગમાં વિવિધ પેટર્ન, આ પેટર્નો આપણે જોઈને અગાઉના વિડીયોની અંદર, અને આમાં તમારે જાતે પેન્સિલથી રંગ પૂરવાનો હતો એ તમે પૂરી દીધો હશે। ત્યારબાદ જુઓ અહીંયા આ બધું જ મેં તમને સમજાવી દીધું છે, અને આપણે છેલ્લો પ્રશ્ન જોયો તો પ્રશ્ન નંબર 3 16 ચોરસથી આકૃતિ બનાવો જેમાં નીચે મુજબની પેટર્ન દોરો। અહીંયા પ્રશ્ન નંબર એ અને બી આ બધું જ મેં તમને આકૃતિની મદદથી સમજાવી દીધું છે, બધાને ખ્યાલ આવી ગયો છે ને। અને હા, મેં તમને ગૃહકાર્ય આપ્યું હતું, એ ગૃહકાર્ય પણ તમે બધાએ કર્યું હશે, કર્યું છે ને, કે ગૃહકાર્ય રોજના રોજ કરવાનું, કે ગણિતની અંદર પ્રેક્ટિસની ખૂબ જ જરૂર છે। તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને ગણિત સરળતાથી આવડશે, ઝડપથી આવડી જશે, એટલે બધા વિદ્યાર્થી મિત્રોએ ગૃહકાર્ય તો કરવાનું જ, બરાબર। હવે ચલો આજે આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર 58 ઉપર જોઈએ, અને બધા વિદ્યાર્થી મિત્રો પાના નંબર 58 ખોલશે। હવે જુઓ પાઠ્યપુસ્તકના પાના નંબર 58 ઉપર રામુનું શાકભાજીનું ખેતર, આ શાકભાજીનું ખેતર છે, કોનું? રામુનું। હવે આ રામુનું શાકભાજીનું ખેતર છે, એ ખેતરને એને 9 સરખા ભાગમાં વહેંચી દીધું છે, 9 સરખા ભાગ બનાવી દીધા છે। હવે તેની અંદર પહેલો પ્રશ્ન છે કે આ જે એનું ખેતર છે એ ખેતરમાં એણે કઈ કઈ શાકભાજી ઉગાડી છે, તો આપણે જોઈએ। હવે તમે જુઓ છો ચિત્રમાં તમને દેખાય છે ને, આ જુઓ આ રામુનું ખેતર છે, આ રામુના ખેતરના કુલ કેટલા સરખા ભાગ પાડ્યા છે? 1 2 3 4 5 6 7 8 અને 9, 9 સરખા ભાગ કરેલ છે। એની અંદર પહેલો પ્રશ્ન કે તે તેના ખેતરમાં કઈ કઈ શાકભાજી ઉગાડે છે, તો તમે ચિત્રમાં જુઓ છો કે એને કઈ કઈ શાકભાજી ઉગાડી છે, તો એ રામુએ તેના ખેતરમાં બટાકા, રીંગણ, ટામેટા, પછી બીજું શું છે, ટામેટા અને બીજું શું છે, ચલો આ શું છે, પાલક, શું છે, પાલક, અને અહીંયા શું છે, આ મરચા, શું છે, મરચા। તો આ રામુ છે તેના ખેતરમાં બટાકા, રીંગણ, ટામેટા, પાલક અને મરચા આટલી વસ્તુને તે ઉગાડે છે, તમે જોયું ને, દેખાય છે ને તમને, મરચા, બટાકા, રીંગણ, આ ફરી રીંગણ, અહીંયા ટામેટા, આ પાલક છે, અહીંયા ટામેટા છે, અહીંયા બટાકા છે અને અહીંયા ટામેટા છે। હવે જુઓ ખેતરમાં સૌથી મોટા ભાગમાં, અહીંયા જુઓ પ્રશ્ન નંબર, અહીંયા જોઈએ આપણે, પહેલાં આપણે ઉપરનો પ્રશ્ન જોયો કે કઈ કઈ શાકભાજી ઉગાડે છે, હવે બીજો પ્રશ્ન અહીંયા પણ અહીંયા 1 નંબર મારેલો છે, તો જુઓ ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે અને કેટલો ભાગ, તો આપણે અહીંયા જોઈએ તો સૌથી વધુ તમને કઈ શાકભાજી વધારે દેખાય છે, તો અહીંયા તમે જોશો તો આ મરચા છે, તો મરચા એ કેટલા ભાગમાં છે, તો કે એક જ ભાગમાં છે। આ બટાકા છે, તો બટાકા કેટલા ભાગમાં છે, 1 અને 2, 2 ભાગની અંદર બટાકા છે। રીંગણ 1 અને 2, તો રીંગણ અને બટાકા બંને સરખા ભાગમાં છે, 2 2 ભાગમાં છે ને, જો રીંગણ પણ 2 ભાગમાં, બટાકા પણ 2 ભાગમાં। હવે અહીંયા એના પછી જો પહેલાં મરચા જોયા, પછી આપણે બટાકા જોયા, પછી આપણે રીંગણ જોયું, હવે રીંગણ અહીંયા ફરી આવી ગયું, હવે ટામેટા જોઈએ, તો ટામેટા કેટલા ભાગમાં છે, 1 2 અને 3, 3 ભાગની અંદર ટામેટા છે, અને હજુ એક શાકભાજી રહ્યું પાલક, તો પાલક એક જ ભાગમાં છે, તો પાલક અને મરચા એ બંને એક એક ભાગમાં છે, ખ્યાલ આવ્યો, બટાકા અને રીંગણ એ 2 ભાગમાં છે અને ટામેટા એ 3 ભાગમાં છે, તો સૌથી વધુ કઈ શાકભાજી છે તે ખેતરમાં વધારે ભાગમાં શાકભાજી છે, સૌથી મોટા ભાગમાં કઈ શાકભાજી છે, તો તમે જોઈ લીધું કે કઈ શાકભાજી તમને વધારે દેખાય છે, તો એ છે ટામેટા, શું છે, ટામેટા, અને ટામેટા એ કેટલામાં ભાગમાં છે તો હું એ તમને બતાવી દઉં, જુઓ ખેતરમાં સૌથી
मोटा भाग में कई शाकभाजी उगाड़े छे केटलो भाग तो अहीं कई शाकभाजी तो अहीं लखीशुं आपणे टामेटा ए केटला भाग में छे केटला भाग में एटले कुल केटला भाग छे नौ सरखा भाग तो नौ सरखा भाग में ना केटला भाग में तो के नौ सरखा भाग में ना त्रण भाग में एटले आपणे अहीं जो सरखो सरखो भाग उड़तो होय तो उड़ाड़ी दईए तो त्रण एका त्रण त्रण दू छ ने त्रण तरी नौ एटले आ रीते त्रण तरी नौ होय तो त्रण तरी नौ हवे केटला रह्या ऊपर कई ने त्रण उड़ी गया नौ पण उड़ी गया त्रण तरी नौ एटले ऊपर मूकीशुं आपणे एक एटले के एक तृतीयांश भागनी अंदर तेने टामेटा उगाड़ेल छे कोणे तो रामुए ख्याल आव्यो तो खेतरना सौथी मोटा भागमां टामेटा उगाड़ेल छे अने ए एक तृतीयांश भागनी अंदर छे अने त्रण नवमांश पण कहेवाय त्रण नवमांश ने आपणे छे दुड़ाड़ता एक तृतीयांश भाग पण कहेवाय हवे जो एना पछीनो प्रश्न કેટલા ભાગમાં તે બટાકા ઉગાડે છે હવે આપણે જોયું તો કેટલા ભાગમાં બટાકા છે તો બટાકા નવ સરખા ભાગમાંના બે ભાગની અંદર તો આપણે અહીંયા લખીશું કે એ નવ સરખા ભાગ કેટલા ભાગ નવ સરખા ભાગમાંથી બે ભાગમાં એણે બટાકા ઉગાડેલ છે તો બે નવમાંશ ભાગ કહેવાય કેટલામો ભાગ કહેવાય બે નવમાંશ ભાગની અંદર તેણે બટાકા ઉગાડેલ છે હવે એના પછીનો પ્રશ્ન જુઓ ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક ઉગાડવા થયો કેટલા ભાગનો ઉપયોગ રીંગણ ઉગાડવા માટે થયો તો પાલક તમને ખબર છે પાલક એક જ ભાગની અંદર છે નવ સરખા ભાગમાંના એક ભાગની અંદર પાલક છે તો પહેલાં આપણે પાલકનો જવાબ લખીશું જે કેટલામાં એક નવમાંશ ભાગમાં શું પાલક તો કે એક નવમાંશ ભાગની અંદર પાલક ઉગાડવામાં આવ્યો છે શું એક નવમાંશ ભાગ પાલક અને અહીંયા પૂછ્યું છે કે કેટલામો ભાગ રીંગણ ઉગાડવા માટે થયો છે તો રીંગણ કેટલા ભાગમાં છે રીંગણ નવ સરખા ભાગમાંના બે ભાગની અંદર રીંગણ છે એટલે આપણે અહીંયા લખીશું નવ સરખા ભાગમાંના બે ભાગની અંદર એટલે બે નવમાંશ ભાગમાં શું છે રીંગણ શું છે રીંગણ ખ્યાલ આવ્યો હવે જુઓ એના પછી છેલ્લો જે પ્રશ્ન છે આ ચિત્ર જોઈને તમે કેટલાક પ્રશ્નો લખો હવે તમારે શું કરવાનું છે આ તમારું આજનું ગૃહકાર્ય છે કે ગૃહકાર્યની અંદર તમારે આ પ્રશ્ન નંબર ચાર છે તમારે જાતે કરવાનો છે કે આ ચિત્રમાં જોઈને તમે કેટલા પ્રશ્નો લખો તમારે પ્રશ્નો જાતે બનાવવાના છે હું પ્રશ્નો બનાવીને તમને આપીશ તો તમે એનો તમને નવો પ્રશ્ન બનાવવાનું ઉકેલ પડ મગજ દોડશે નહીં પણ તમે જાતે બનાવશો એટલે તમને વધુ ખ્યાલ આવશે અમે જાતે પણ પ્રશ્નો બનાવીએ છીએ અમને પ્રશ્નો બનાવતા આવડી ગયા તો તમારે કેટલા પ્રશ્નો બનાવવાના જાતે આ ચિત્ર જોઈને તમારે કુલ પ્રશ્નો બનાવવાના તમારી જાતે બનાવવાના અને એ પ્રશ્નો બનાવ્યા પછી એના ઉકેલ પણ તમારે જાતે મેળવવાના બરાબર આ તમારું ગૃહકાર્ય છે અને અહીંયા આપણો વિડીયો પૂરો થતો નથી આપણે હજુ આગળ શીખવાનું છે પણ આ તો જોડે એ પ્રશ્ન હતો એટલે મેં તમને ગૃહકાર્યની વાત કરી લીધી તો ચલો હવે આપણે આગળ પાઠ્યપુસ્તકના પાના નંબર 59 ઉપર જોઈએ જુઓ અહીં આ પાઠ્યપુસ્તકના પાના નંબર 59 છે તમારું પાઠ્યપુસ્તક તમે ખોલો હવે જુઓ રામુ આ શાકભાજી કઈ શાકભાજી આપણે આગળ જોયું ને એ શાકભાજીની વાત છે તો રામુ આ શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતો હતો તેણે પાંચમા ભાગના ટામેટા અને એક તૃતીયાંશ ભાગના બટાકા અબુ બકરને આપ્યા કોને આપ્યા અબુ બકરને આપ્યા કેટલામો ભાગ જો કે પાંચમા ભાગના ટામેટા અને એક તૃતીયાંશ ભાગના બટાકા હવે તમને ખબર છે પાંચમો ભાગ એટલે શું તો મેં તમને આગળના વિડીયોની અંદર શીખવ્યું હતું કે કોઈ પણ વસ્તુનો પાંચમો ભાગ એટલે એક પંચમાંશ ભાગ થાય કેટલો થાય એક પંચમાંશ ભાગ થાય અને અહીંયા તો લખેલો છે એક તૃતીયાંશ તો આ ત્રીજો ભાગ કહેવાય પાંચમો ભાગ એટલે એક પંચમાંશ બરાબર એટલું તે અબુ બકરને આપે છે
એના પછી છે કે શ્રીજાને બે પંચમાંશ ભાગના ટામેટા અને ત્રણ ષષ્ઠમાંશ ભાગના બટાકા મળ્યા. નેન્સીને બાકીની શાકભાજી મળી. અબુબકરના ભાગ પર વાદળી રંગનું વર્તુળ દોરો. શ્રીજાને મળેલા ભાગ પર પીળા રંગનું વર્તુળ દોરો. હવે જુઓ અહીંયા ટામેટા અને બટાકા આપેલ છે. હવે છેલ્લે નેન્સીને પણ આપવાના છે, તો નેન્સીને કેટલા મળ્યા એ આપણે શોધવાનું છે, બરાબર. તો આપણે પહેલાં આપી દઈશું અબુબકરને, પછી આપીશું શ્રીજાને, અને વધેલા આપણે પછી આપીશું નેન્સીને. તો ચલો આપણે એની ગણતરી કરીએ. હવે જુઓ એ દાખલા અહીંયા આપણે રીત સાથે ગણીએ. તો જુઓ રામુના આ શાકભાજી રામુએ આ શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતો હતો. તો જુઓ તેણે પાંચમા ભાગના ટામેટા, હવે બરાબરનું ધ્યાન આપો, અહીંયા શું છે, પાંચમા ભાગના ટામેટા. પાંચમો ભાગ એટલે મેં તમને સમજાવ્યું કે પાંચમો ભાગ એટલે એક પંચમાંશ કહેવાય. શું કહેવાય? એક પંચમાંશ. અને એક તૃતીયાંશ તમને ખબર જ છે, એક તૃતીયાંશ ભાગ બટાકા અબુબકરને આપ્યા. હવે જુઓ આપણે આની ગણતરી કરીએ, પછી શ્રીજાની વાત. આપણે આગળ જોયું ને એવી રીતે બે પંચમાંશ ભાગ શ્રીજાને ટામેટા આપ્યા, ત્રણ ષષ્ઠમાંશ ભાગના બટાકા આપ્યા. હવે નેન્સીને બાકી વધેલી શાકભાજી નેન્સીને મળે છે, તો હવે નેન્સીને કેટલી મળે છે એ આપણે શોધીએ, અને બધાને કેટલા કેટલા બટાકા અને કેટલા કેટલા ટામેટા મળે છે એની ગણતરી કરીએ. તો જુઓ કુલ બટાકા કેટલા હતા અને કુલ ટામેટા તો આપણે ગણ્યા નથી, ચલો ગણી લઈએ. જો પહેલાં આપણે બટાકાની ગણતરી કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર. બટાકા કેટલા છે? અઢાર. ચલો ટામેટા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ, વીસ ટામેટા. તો પહેલાં આપણે કુલ સંખ્યા તો જોઈશે ને, કુલ ટામેટા અને કુલ બટાકા. તો કુલ બટાકા છે અઢાર અને કુલ ટામેટા છે વીસ. ચલો એના પરથી આપણે ગણતરી કરીએ. હવે જો અહીંયા અબુબકરને મળેલ ટામેટાની સંખ્યા, તો મેં તમને આના પહેલાંનો જે વિડીયો હતો એના પહેલાંના વિડીયોની અંદર મેં તમને શીખવ્યું હતું, કયામાં, આપણે જે વાર્તા સાંભળી હતી ને બિરબલની, કલોભી ચોકીદાર, એની અંદર પણ મેં શીખવાડ્યું છે. એ રીતે પહેલાં જે આપણે કુલ સોનાના સિક્કા લેતા એવી રીતે અહીંયા કુલ ટામેટાની સંખ્યા. તો કુલ ટામેટા કેટલા છે? તો કુલ ટામેટાની સંખ્યા વીસ, કુલ બટાકાની સંખ્યા અઢાર. આ પહેલાં કુલ લેવાનું. તો જુઓ અબુબકરને મળેલ ટામેટાની સંખ્યા, પહેલાં ટામેટા જોઈએ, તો ટામેટા કુલ કેટલા છે? વીસ. તો અહીંયા આપણે લખીશું વીસ. હવે કેટલામો ભાગ? તો આપણે જોયું પાંચમો ભાગ, આપણે પ્રશ્નમાં જોયું ને અહીંયા કે તેણે પાંચમા ભાગના ટામેટા, પાંચમો ભાગ એટલે એક પંચમાંશ ભાગ, અહીંયા મેં લખી દીધું કુલ વીસ ટામેટા અને એક પંચમાંશ ભાગ, વીસ ગુણ્યા એક પંચમાંશ. હવે વીસને આપણે પાંચ વડે ભાગાકાર કરવો પડે, એટલે પાંચનો ઘડીયો વીસ આવે ત્યાં સુધી બોલીશું. પાંચ એકા પાંચ, પાંચનું દસ, પાંચ તારી પંદર, પાંચ ચોક વીસ, પાંચ ચોક વીસ. તો આ વીસ ઉડી ગયા અને આ પાંચ પણ ઉડી ગયા. હવે શું રહ્યું વિદ્યાર્થી મિત્રો? તમે જુઓ છો કે અહીંયા ઉપર ચાર રહ્યો અને અહીંયા એક રહ્યો, એટલે ચાર અને એકનો ગુણાકાર, ચાર એકા ચાર. તો અબુબકરને કેટલા ટામેટા મળ્યા? તો કે ચાર ટામેટા મળ્યા. હવે જુઓ એના પછી અબુબકરને મળેલ બટાકાની સંખ્યા, તો બટાકાની કુલ સંખ્યા જુઓ કુલ કેટલા છે? અઢાર. તો આપણે અબુબકરને મળેલા બટાકા શોધવા માટે કુલ બટાકા પહેલાં લઈશું અઢાર, લખી દીધું અઢાર. અને એને કેટલામો ભાગ બટાકા મળ્યા હતા? તો આપણે આગળ પ્રશ્નમાં જોઈએ, તો એને એક તૃતીયાંશ ભાગ બટાકા મળ્યા હતા, એક પંચમાંશ ભાગ ટામેટા એટલે કે ચાર મળ્યા, હવે એક તૃતીયાંશ ભાગ બટાકા. તો બટાકા કેટલા મળે છે એ આપણે શોધીએ. તો જુઓ કુલ બટાકા અઢાર અને એક તૃતીયાંશ એનો ભાગ, તો અઢારને ત્રણ વડે ભાગાકાર કરવો પડે, એટલે કે ત્રણનો ઘડીયો આપણે અઢાર આવે ત્યાં સુધી બોલીશું. ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ ત્રણ નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર અને ત્રણ છ અઢાર. તો અઢાર ઉડી ગયા, ત્રણ પણ ઉડી ગયા. હવે શું રહ્યું? છ ગુણ્યા એક. તો છ એકા
छ, तो छ बटाका मळे। तो अबू बकर ने चार टामेटा मळे अने छ बटाका मळे। तो जुओ आपणे आना ઉપર ગોળ કરી દઈએ, કોના ઉપર? તો કે અબૂ બકરને મળેલા ટામેટા ઉપર। તો અબૂ બકરને કેટલા ટામેટા મળ્યા હતા? તો અબૂ બકરને ચાર ટામેટા મળ્યા હતા। તો આપણે ચાર ટામેટા ઉપર ગોળ કરી દઈશું। તો જુઓ ચાર ટામેટા ઉપર ગોળ કર્યું, દેખી લીધું તમે? હવે બટાકા કેટલા મળ્યા હતા? તો કે બટાકા છ મળ્યા હતા। તો આપણે છ ઉપર ગોળ કરી દઈએ, એક બે ત્રણ ચાર પાંચ અને છ। તો ચલો આ છ, ચલો છ ઉપર મેં ગોળ કરી દીધું, દેખાયું તમને? મેં રાઉન્ડ કરી દીધું। હવે જુઓ અહીંયા તો લખ્યું છે કે વાદળી રંગ અને પીળા રંગથી વર્તુળ કરો, પણ હું એ રંગથી હું અહીંયા વર્તુળ કરવા જઈશ તો મારું પાઠ્યપુસ્તક બગડી જાય, પછી ભૂસાય નહીં, એટલે હું તમને પેન્સિલથી જ કરીને બતાવીશ। તો જુઓ આ ચાર ટમેટા અબૂ બકરને મળ્યા અને છ બટાકા અબૂ બકરને મળ્યા। હવે ચલો આપણે આગળ જોઈએ। હવે આપણે જોઈએ તો જુઓ અહીંયા આવે શ્રીજાને મળેલા ટમેટા। તો પેલા ટમેટાની કુલ સંખ્યા કેટલી હતી? તો આપણે જોયું કે ટમેટા કુલ 20 છે। તો શ્રીજાને મળેલા ટમેટાની સંખ્યા તો કુલ 20 ટમેટા, અને શ્રીજાને કેટલામો ભાગ મળ્યો હતો? તો આપણે આગળ પ્રશ્નમાં જોઈ લઈએ, તો શ્રીજાને 2/5 ભાગ। તો અહીંયા લખીશું આપણે 20 × 2/5। તો જુઓ 20 × 2/5, હવે શું કરીશું? તો આ 20ને આ 5 વડે ભાગાકાર કરીશું, એટલે કે 5નો ઘડીએ 20 આવે ત્યાં સુધી બોલીશું। 5 × 5 = 5, 5 × 2 = 10, 5 × 4 = 20। તો 5 × 4 = 20 થઈ ગયું। આ 5 ઉડી ગયા અને આ 20 પણ ઉડી ગયા, જવાબ મળ્યો આપણને 4। હવે અહીંયા 4 × કેટલા રહ્યા? 2, એટલે 4 અને 2નો ગુણાકાર કરીશું, એટલે 4 × 2 = 8। તો એને કેટલા ટામેટા મળ્યા? 8 ટામેટા। કોને મળ્યા? શ્રીજાને મળ્યા। શ્રીજાને મળેલ ટામેટાની સંખ્યા બરાબર 8। હવે શ્રીજાને મળેલ બટાકાની સંખ્યા, તો કુલ બટાકા કેટલા? કુલ બટાકા 18। કુલ બટાકા કેટલા? 18। તો પહેલાં આપણે લઈશું 18, અને એને કેટલામો ભાગ બટાકા મળે છે? ચલો પ્રશ્નમાં જોઈએ, તો એને બટાકા મળે છે 3/6 ભાગ બટાકા મળે। તો 3/6 એટલે કે કુલ બટાકા 20માંથી કેટલા? 3/6 ભાગ। તો જુઓ અહીંયા કુલ બટાકા ગુણ્યા 3/6 બરાબર, તો આ 18ને આપણે 6 વડે ભાગાકાર કરીશું, એટલે 6નો ઘડીઓ 18 આવે ત્યાં સુધી બોલીશું। 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 3 = 18। હવે કોણ રહ્યું? તો 3 × 3, અહીંયા 3 છે ને, 3/6 એટલે 3 અને 3નો ગુણાકાર કરીશું। આ બધું આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ, હું આગળ મેં તમને બધું કરાયેલું છે, તમારે યાદ રાખવાનું કે ઉપરની ઉપરની આ સંખ્યાનો ગુણાકાર થાય અને નીચેની સંખ્યા વડે ભાગાકાર થાય, 3 × 3 = 9, 9 બટાકા મળે। શ્રીજાને મળેલ બટાકા બરાબર 9, શ્રીજાને મળેલ ટામેટા બરાબર 8। તો હવે શ્રીજાને મળેલ ટામેટા અને શ્રીજાને મળેલ બટાકા ઉપર આપણે ગોળ કરી દઈશું। હવે જુઓ એને 8 ટમેટા અને 9 બટાકા બરાબર, તો 8 ટમેટા પર ગોળ કરી દઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અહીંયા થાય છે, પણ અહીંયા આપણે સીધે સીધું આ બાજુ ગણી લઈએ, ચલો આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આને લઈ લઈએ। ચલો અહીંયાથી હું રાઉન્ડ કરતી કરતી જઈશ, 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કોણ લઈએ? આને લઈ લઈએ જોડે, થઈ ગયા 8। ફરીથી ગણતરી કરી લેવાની, આ તો આપણે એકવાર કર્યા પછી ફરીથી ગણી લેવું, 1, 2, 3, 4, 5, 6, 7, 8 થઈ ગયા। આ કોને મળ્યા? આ મળ્યા શ્રીજાને, કોને? શ્રીજાને, અને આ બાજુ છે કોના છે? અબૂ બકરના છે બરાબર। હવે જુઓ ટમેટા થઈ ગયા, હવે બટાકા એને કેટલા મળ્યા હતા? તો કે 9 બટાકા, તો ચલો 9 બટાકા પર ગોળ કરી દઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9।
एक बे त्रण चार पाँच छ सात आठ नौ એટલે અહીંયાથી આવશે બરાબર. હવે તમે જુઓ છો કે આ મળ્યા અબુ બકરને, આ કોને મળ્યા, આ મળ્યા સીજાને. હવે કોને આપવાના હતા, નેન્સીને. નેન્સીને કેટલા બટાકા અને ટામેટા મળ્યા, તો હવે તમે જુઓ છો જે વધે છે એ નેન્સીને મળે છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, કેટલા આઠ ટમેટા મળે છે અને બટાકા કેટલા મળે છે, એક બે ને ત્રણ. તો અહીંયા ત્રણ બટાકા અને આઠ ટામેટા. તો અહીંયા નેન્સીને કુલ બટાકા મળે છે ત્રણ અને આઠ ટમેટા મળે છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ચલો છતાંય હું તમને આની ગણતરી કરીને બતાવીશ. હવે જુઓ અહીંયા આપણે શ્રીજીના મળે ત્યાં સુધી આપણે જોયું હતું, હવે જો તેથી નેન્સીને મળેલા બટાકાની સંખ્યા અઢાર હતા. કુલ બટાકા કેટલા હતા, કુલ બટાકા અઢાર, એમાંથી છ મળ્યા અબુબકરને અને નવ મળ્યા શ્રીજાને. તો નવ અને છ કેટલા થયા, પંદર. તો અઢારમાંથી પંદરને આપણે શું કરીશું, બાદ કરી દઈશું. એટલે અહીંયા અઢારમાંથી પંદરને બાદ કરી દઈશું. આ નવને છ પંદર થાય, એટલે આ પંદરને આપણે આમાંથી બાદ કરીશું. એટલે અઢારમાંથી પંદર બાદ કરતાં ત્રણ જવાબ મળે. એટલે નેન્સીને ત્રણ બટાકા અને નેન્સીને મળે ટમેટા. તો ટમેટા એને કેટલા મળે છે, તો કુલ ટમેટા કેટલા હતા, વીસ. વીસમાંથી ચાર ટમેટા અબુબકરને અને નવ ટમેટા શ્રીજાને. આઠ અને ચાર કેટલા થાય, આઠને ચાર બાર. તો આ વીસમાંથી બારને બાદ કરીશું. તો વીસમાંથી બારને બાદ કરતાં કેટલા મળે, આઠ. તો શ્રીજાને આઠ ટમેટા મળે. હવે જો નેન્સીને મળેલ બટાકાની સંખ્યા, તો આપણે જોયું એ રીતે કે અઢાર માઇનસ છ વત્તા નવ, નવ છ ને નવ પંદર, પંદર આ પંદર કોના, તો અબુબકર અને શ્રીજાને મળે બટાકાની સંખ્યા છે. અઢારમાંથી આ પંદરને બાદ કર્યું એટલે જવાબ મળ્યો ત્રણ. નેન્સીને મળેલ ટમેટાની સંખ્યા, તો કે વીસ ટામેટા હતા, એમાંથી ચાર મળ્યા અબુબકરને અને આઠ મળ્યા શ્રીજાને. આઠને ચાર બાર, વીસમાંથી બારને બાદ કરતા આઠ ટમેટા મળે છે. બરાબર. તો છેલ્લા આપણને જવાબ મળ્યો કે નેન્સીને ત્રણ બટાકા અને આઠ ટમેટા મળે, અને અબુબકરને ચાર ટમેટા અને છ બટાકા, શ્રીજાને આઠ ટમેટા અને નવ બટાકા. હવે ચલો વિદ્યાર્થી મિત્રો, તમને આવી રીતે બટાકાની સંખ્યા શોધતા આવડી ગઈ ને? આ રીતે સંખ્યા આપી હોય ને તમને શોધવાની હોય તો તમે કરી શકો ને. હવે સરળ, હવે તમને તમે ગ્રુપ કરી આપી દીધેલું છે એટલે તમારે કરવાનું રહેશે. ચલો આના પછીના વિડીયોમાં આપણે ફરીથી મળીશું. પણ આપણા વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચલો આવતા વિડીયોમાં ફરીથી મળીશું.